છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેના મેરિયા બ્રિજ પર ટ્રક ઝાડ સાથે ભટકાતા શ્રમજીવીનું કરુણ મોત નિપજ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી છોટાઉદેપુર નજીકના બ્રિજ પર આજ સવારે એક ટ્રક ઝાડ સાથે ભટકાતા ટ્રકમાં બેઠેલા શ્રમજીવીનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં બનેલા ઉપરોક્ત બનાવ અંગે નજીકના જબુગામ પોલીસ સ્ટેશન દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ભૂતરી ઝાંપા હાથીખાના વિસ્તારમાં રહેતા અને વાઘોડિયા તાલુકાના ગંભીરપુરા ગામે ઈંટો બનાવવાનો ભઠ્ઠો ચલાવતા એસમની ટ્રક ઈંટો ભરીને બોડેલીથી જબુગામ નજીકમાં મેરિયા બ્રિજથી આગળ જતા તેની આગળ ચાલતી ટ્રકના ચાલકે આકસ્મિક બ્રેક કરતા પંકજભાઈ પઢિયારે પણ તેમની ટ્રકને બ્રેક મારી હતી, જેને લઈ તેઓએ તેમની ટ્રકને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ પરથી ઉતરી જઈ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તેમની સાથે મજૂરી અર્થે આવેલા શ્રમજીવી ટ્રક અને ઝાડની વચ્ચે ફસાઈ જતા ગંભીર ઇજાઓ થતા તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતનો બનાવ બનતા સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા અને બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રોડ પર રેતી ભરવા આવતા અને રેતી ભરીને જતી ટ્રકો તેમજ મોટા હેવી ટ્રકના ચાલકો બેફામપણે ગાડીઓ હંકારતા ટ્રક ચાલકો પર પોલીસ તંત્ર દ્વારા વહેલી તકે અંકુશ લાવવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે. સલમાન મેમણ સાથે લાઇવ ગુજરાત ન્યૂઝ બોડેલી.